ભાઈઓ બહેનો, સમગ્ર દેશમાં ગુજરાતના વિકાસની મોડેલની ચર્ચા શા માટે થાય છે? કારણ ટૂંકા ગાળાના રાજકીય સ્વાર્થવાળા ફાગળ થીગળ કામો અને રૂપિયા સગે વગે કરવાના રસ્તા, આ બધું આપણે બંધ કર્યું અને સચોટ પાકા પાયે કામ કરવાની દિશામાં આપણે આગળ વધ્યા. એના કારણે શક્ય બન્યું છે. આપ કલ્પના કરો, નર્મદાની મૂળ યોજના જે સરકારો બેઠી હતી, એમણે જે નર્મદાની મૂળ યોજના બનાવી હતી, એના બધા દસ્તાવેજો મોજૂદ છે. એમાં ક્યાંય કે તમારા પટ્ટાને નર્મદાનું પાણી મળે એવું ક્યાંય કાગળ ઉપર પણ ચિત્રામણ નથી, નામો નિશાન નથી. નર્મદાનો ન અરવલ્લી જિલ્લા કે સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસ માટે ક્યારે એની નોંધ નહોતી. જો ગુજરાતનો સર્વાંગીણ વિકાસ કરવો હોય તો જેમ શીરા અને ધમનીમાં રક્ત વહે, લોહી વહે, એમ ગુજરાતને ખૂણે ખૂણે પાણી વહેતું થાય તો જ ગુજરાતનો સ્થાયી અને કાયમી વિકાસ થાય. એ સપનું અમે જોયું, એ સપનું અમે જોયું અને હું આ રાજ્યની યુવા પેઢીને પ્રશિક્ષિત કરવા માંગુ છું, શિક્ષિત કરવા માંગુ છું કે તમે 15, 17, 18, 20 વર્ષની ઉંમરના થયા છો, તકલીફ કોને કહેવાય એની કદાચ તમને ખબર સુદ્ધા નહીં હોય. આપની માં પાણી ભરવા માટે 3-3, 5-5 કિલોમીટર બેડા ઉચકીને જતી હતી, એ દ્રશ્ય કદાચ તમને જોયું નહીં હોય. તમારા મોટા ભાઈ 25-30-35 વર્ષના હોય, એને પરીક્ષાના દિવસોમાં રાત્રે વાંચવું હોય તો લાઇટ ના આવી હોય, એ તમારા મોટા ભાઈને ખબર હશે, કદાચ તમને ખબર નહીં હોય. તમારા મોટા ભાઈને ભણવું હોય, કિલોમીટરો સુધી શાળા નહીં હોય, બસ આવે, અઠવાડિયામાં 2 દાડા તો માણ દિશાળે જાય, એ દિવસો તમારા મોટા ભાઈએ જોયા હશે. 15-17 વર્ષની ઉંમરના ગુજરાતના જમાનિયાએ મુસીબત કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, અંધારું કોને કહેવાય, દુષ્કાળ કોને કહેવાય, પાણીનો અભાવ કોને કહેવાય, બસ ન આવે, રોડ ન હોય, સાયકલ ન ચાલે, એ દિવસો કેવા હોય એ એણે જોયું નથી.